અમદાવાદમાં રખડતા પશુ પર અંકુશ લેવા નિર્ણય। હાઈકોર્ટના આદેશ બાદ એએમસીએ નવી ઘડેલી નીતિમાં સુધારો કર્યો। હવે લાયસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવાના રહેશે। બે દિવસમાં માલિકે શહેરની હદ બહાર ખસેડવા પડશે ઢોર। બે દિવસમાં શહેર બહાર નહીં લઈ જવાય તો ઢોર ડબ્બે પુરાશે। ઢોર પકડતા સમયે અડચણરૂપ માલિક સામે પોલીસ ફરિયાદ કરાશે। એએમસી 8 કલાકની શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરશે। રાજકોટમાં રખડતા ઢોરને લઈ તંત્ર એક્શનમાં। મેયર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બેઠકમાં મહત્વનો નિર્ણય। આજથી ઢોર પકડવાની કામગીરી કડક રીતે કરાશે। ઢોર પકડ કામગીરીમાં વિક્ષેપ કરનાર સામે એફઆઈઆર દાખલ થશે। ઢોર પકડવાની કામગીરીમાં પોલીસ પણ સાથે રહેશે। રાજકોટમાં રોગચાળાએ લીધો જીવ। કુબલિયાપરા વિસ્તારના 18 વર્ષના યુવકનું મોત। બે દિવસથી ઝાડા ઉલટી થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। જ્યાં સારવાર દરમિયાન તેને દમ તોડ્યું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ સામે આવશે। ઝાડા ઉલટીથી મોત થતાં આ ઘટના સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ। રાજકોટ શહેરના લોકોને ગુરુવારે નહીં મળે પાણી। બાદર ડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપલાઇનમાં થયેલા લીકેજનું સમારકામ કરાશે। ગુરુકુળ હેડ વર્કર્સ અને લાલ બહાદુર હેડ વર્કર્સ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી કાપ રહેશે। વોર્ડ નંબર 7, 11, 12, 14, 17, 18માં પાણીનું વિતરણ નહીં થાય। વડોદરામાં કાફેની આડમાં ચાલતું કપલ બોક્સ ઝડપાયું। સપ્તગીરી નામના ફ્લેટમાં ચાલતું હતું કપલ બોક્સ। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી કરાઈ। કાફેની માલિક નિલોફર શેખ અને રૂપલ સોની હોવાનું સામે આવ્યું। પોલીસે હાલ તો કાફેના મેનેજરની ધરપકડ કરી છે। સુરત વરાછામાં થયેલ લૂંટના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો। અહીં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। પોલીસે ફરિયાદી શંકાસ્પદ લાગતા ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી। ફરિયાદીને દેવું વધી જતા 4 લાખ રૂપિયા અને મોબાઈલ તેના મિત્રને આપી દેવા પોતાના ઘરે પૈસા આપી દેવાનું કહીને મોકલી દીધેલ હતો। પછી લૂંટ થયાની ફરિયાદ કરેલી હતી। વરાછા પોલીસે ફરિયાદી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। દેશના લોખંડી પુરુષની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં યોજાયું રન ફોર યુનિટી। સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ કોર્પોરેશને આયોજન કર્યું, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ આપીને દોડની શરૂઆત કરાવી। કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા। સુરતમાં એકતા દિવસની ઉજવણી। મનપા અને પોલીસે રન ફોર યુનિટીનું આયોજન કર્યું। પોલીસકર્મી, મનપાકર્મી અને મોટી સંખ્યામાં શહેરીજનો દોડમાં જોડાયા।